બોડેલી તાલુકાના માંકણી પંથકમાં ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર અને કાયદેસર રીતે ખનનનો 10થી વધુ ગ્રામના ખેડૂતોએ વિરોધ કરી રેતી લીઝો બંધ કરાવવા નીકળ્યા હતા અને ટ્રકો અટકાવી રેતી લીઝવાળા અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રેતી લીઝવાળાએ ધમકી આપી હતી અને લીઝ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. કોના પીઠબળથી લીઝોવાળા આવી દાદાગીરી કરે છે તે એક પ્રશ્ન છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં ગેરકાયદેસર તેમજ કાયદેસર રીતે કેટલીક લીઝો ચાલી રહી છે, જેમાં રેતી માફિયાઓ દ્વારા આડેધડ રેતી ખનનને લઈને ઓરસંગ નદીના પાણીના સ્તર નીચે જતા રહેતા છોટાઉદેપુર જિલ્લાની પ્રજા તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા જવાબદાર અધિકારીઓ પોતાના ખિસ્સાઓ ગરમ કરીને આમ જનતાની વાત સાંભળવામાં આવતી નથી, જેને લઈને આજરોજ બોડેલી તાલુકાના માંકણી વિસ્તારમાં ચાલતી લીઝ ઉપર 10થી વધુ ગામોના ખેડૂતો એકઠા થઈને એક પણ રેતી ભરેલી ટ્રકો ન છરકવામાં દેવામાં આવી અને ઉગ્ર વિરોધ કરવામાં આવતા રેતી લીઝ માલિકો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. રેતી લીઝ માલિક દ્વારા આ ખેડૂતોને જે થાય તે કરી લેજો, પણ લીઝ બંધ નહીં થાય જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રાજકારણીઓની વગ ધરાવતા તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા આવા લીઝ માલિકો ગુંડાગીરી સામે આમ જનતા લાચાર જોવા મળી રહી છે. છોટાઉદેપુરથી કિરણ મોચીની રિપોર્ટ. અને નદીની અંદર જે નદીના તરથી જ અમારું પાણી ઘટી ગયું છે, અમને પ્રતીતિ થઈ ગઈ છે કે આવનારા વર્ષોની અંદર આ પાણી પીવા પણ નહીં મળે. અને એક વસ્તુ છે કે આ બુટલે ઘરો જે છે રેતી માફિયાઓ એ મારવાની પણ ધમકી આપે છે. શું એ લોકો રાજ કરવાના છે આ બધું? તો અમારે પબ્લિકને ખેડૂતને જવાનું ક્યાં? તો અમે અમારા લેખિત અરજી છે, અમારી બુદ્ધિ પ્રમાણે અમે કલેક્ટરને ભૂસણ શાસ્ત્રીને આવેદનપત્ર આપેલ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયું નથી, જેથી કરીને અમારે આજે રસ્તા પર આવવું પડ્યું. અને એના કારણે અમારે આ અત્યારે રેતીની જે ટ્રકો ભરેલી છે તેને ખાલી કરવી પડી અને અમારે વસ્તુ અહીંયા હાથમાં લેવી પડી. અને આ જે ઓરસંગ નદી છે ને, એનું સ્વરૂપ પહેલાં જોજો કે કેવું સુંદર હતું અને આજે એની ઇજ્જત લૂંટી નાખી છે આ લોકોએ. તો એ બધું બંધ થવું જોઈએ અને કાયમી ધોરણે આ એનું બેન લાગવું જોઈએ. કલેક્ટર સાહેબને પણ આ જણાવજો કે આ કાયમી ધોરણે આ બેન લાગે તો જ આ દેશને કાં તો અમારા વિસ્તારને સુખી કરશું. તો અમારે અહીંથી જવું પડશે, ખેતી બધી વેચીને સુરત વાળાને, કારણ કે એ બાજુના લોકો જ ખેતી એ કરવા આવે છે બધા કાઠિયાવાડી લોકો. અમે કાલે નદીમાં ગયા હતા તો એ લોકો બધા હતા. તો શું હમણાં માટે પૈસા કમાવા માટે નથી છે? નદીમાંથી તમે લો પણ માપનું લો, મા પાસેથી લેવાય પણ માપનું લેવાય, આ ઇજ્જત ના લૂંટી લેવાય. એટલે આ ખરેખર કલેક્ટર અને જે તે લાગતા વાળા અધિકારીઓને જાણ કરજો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.